સંશોધન સમસ્યા પસંદગીનું મહત્વ સંશોધન માટેની સમસ્યા પસંદ કરવી એ મુશ્કેલ બાબત ગણાય છે સંશોધનકાર ગમે તે પ્રશ્નને સંશોધન સમસ્યા તરીકે સ્વીકારી શકતો નથી તેથી કોઈ એક વિશિષ્ટ સમસ્યા સંશોધન માટે પસંદ કરવી એ એક ઊંડો અભ્યાસ માંગી લે છે એમએડમાં નવા પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન ઘણો જ દુષ્કર હોય છે અને તેથી જ જોન કિવાસ જોન પી નોંધે છે કે કોઈ પણ સંશોધનમાં વિષય તરીકે સમસ્યા હોવી જ જોઈએ કોઈ પણ લઘુ શોધ નિબંધ ડિઝર્ટેશન શોધ નિબંધ થીસિસ એ માત્ર માહિતી એકત્રીકરણ દ્વારા પ્રશ્નોના મેળવેલા ઉત્તરોનો સરવાળો નથી જ તેથી અભ્યાસકે સમસ્યા પસંદગીમાં ખૂબ જ વિચારપૂર્વક આગળ વધવું જોઈએ કોઈએ આપેલો વિષય અભ્યાસક માટે સંશોધનની સમસ્યા બની જતો નથી પરંતુ તે વિષયમાં અભ્યાસકને કેટલો રસ છે તે માટે તેની ક્ષમતા કેવી છે તેનું પોતાનું જ્ઞાન તે અંગે પોતાની ભૂમિકા કેવી છે તે અભ્યાસ દ્વારા જ્ઞાન સાગરમાં શું નવું પ્રદાન કરશે તે બધી બાબતોનો પણ અભ્યાસકે વિચાર કરી લેવો અત્યંત આવશ્યક બને છે સમસ્યા એ જરૂરિયાતમાંથી જન્મે છે એટલે જ કોઈએ કહ્યું છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન એટલે કે જરૂરિયાત એ અન્વેષણની જનની છે આમાંથી જ સમસ્યા મળતી હોય છે તેથી અભ્યાસકે પોતે પ્રવર્તમાન શિક્ષણમાં કઈ કઈ બાબતો જરૂરી છે કે જેમાંથી સમસ્યા પસંદ કરી શકાય કોઈ પણ વાત ન સમજાય કે કોઈપણ વિકલ્પો કે પ્રશ્ન દ્વિધા જન્માવે ત્યારે સંશોધનની ભૂમિકા તૈયાર થતી હોય છે સંશોધન માટે પસંદ કરેલ ક્ષેત્રમાં વિદ્યાર્થી માત્ર જ્ઞાન જ મેળવતો નથી પરંતુ જો અર્થપૂર્ણ સંશોધન હાથ ધરે તો તેના પરિણામો સમાજમાં ઘણા ઉપયોગી પુરવાર થાય છે આ પરિણામોને સંશોધક રિસર્ચ જર્નલમાં પ્રકાશિત કરીને સંશોધન પેપર સ્વરૂપે રજૂ કરી શકાય છે અને ભાવિ સંશોધકો માટે પથદર્શક બની શકે છે સંશોધન સમસ્યા મેળવવી એ ઘણીવાર વિદ્યાર્થી માટે નિરાશાનો અનુભવ બને છે પ્રતિવર્ષ બહાર આવતા સંશોધન અભ્યાસો જોયા પછી હવે આપણા માટે શું બાકી રહ્યું કે જેના પર સંશોધન કરી શકાય આવી હતાશા જોવા મળે છે પરંતુ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી જાય છે વણખેડાયેલા સંશોધન ક્ષેત્રો ઊભા થતા જાય છે આથી સંશોધન માટેની સમસ્યાઓની કદી ખોટ પડવાની નથી પરંતુ કોઈ વિદ્યાર્થી સંશોધક તરીકે આવું વિચારે ત્યારે તેને સમજવું જોઈએ કે તેની પાસે યોગ્ય સમસ્યાને ઓળખવાની આવડત નથી